हेलो एवरीवन, गुड मॉर्निंग। ऑनलाइन एजुकेशन माय यूट्यूब चैनल लर्न इकोनॉमिक्स विथ अमिल शेख मां आप बधानु स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 अर्थशास्त्र विषय में बेरोजगारी ना जे प्रकारों बाकी हता एने पूर्ण करवानो आपणे प्रयास करशू। तो विद्यार्थी मित्रों, बेरोजगारी ना आपणे अगाउ त्रण प्रकारों जोया था। एमां त्रण प्रकारों हता, संपूर्ण बेरोजगारी, प्रच्छन्न बेरोजगारी अने अर्ध बेरोजगारी। करीए फरीथी तो संपूर्ण बेरोजगारी एटले 100% व्यक्ति बेरोजगार होय, मतलब के जे ते व्यक्ति ने बिल्कुल काम न मळतुं होय तेने आपणे संपूर्ण बेरोजगार कहीए छीए। एने दिवसनुं एक कलाक पण काम न मळतुं होय तो एने आपणे संपूर्ण बेरोजगार कहीए छीए। खास करीने आवी बेरोजगारी शिक्षित लोकोमां અને લાયકાત વગરના બિન કેળવાયેલા લોકોમાં વધુ જોવા મળે છે। ગામડાના લોકો શહેર તરફ જાય છે ત્યારે શહેરમાં એને કામ ન મળતું હોવાને લીધે પણ સંપૂર્ણ બેરોજગારીનો વ્યક્તિ ભોગ બને છે। પછી આ બેરોજગારીને ખુલ્લી બેરોજગારી પણ કહે છે। પછી આપણે જોયું હતું અર્ધ બેરોજગાર, જો નામ ઉપરથી જ અર્થ આપણને ખબર પડી જાય, જેને પૂરા કલાક માટે કામ ન મળતું હોય તો એને કહેવાય અર્ધ બેરોજગાર, અથવા જેની પાસે લાયકાત ઊંચી છે परंतु एने पोतानी लायकात करता नीची लायकातवाळुं जो काम मळतुं होय तो एने पण आपणे अर्ध बेरोजगार कहीए छीए। पछी आपणे त्रीजो प्रकार जोईए तो प्रच्छन्न, प्रच्छन्न बेरोजगारी। प्रच्छन्न एटले छुपी अथवा गुप्त अथवा अदृश्य बेरोजगारी। तो ए शुं छे के व्यक्ति देखीती रीते काममां लागतो होय परंतु ઉત્પાદન ઉપર એની કોઈ અસર આવતી નથી। કદાચ એ વધારાના શ્રમિકો જે છે એને કામમાંથી હટાવવામાં આવે કે ખસેડવામાં આવે તો પણ ઉત્પાદન ઉપર કોઈ અસર થતી નથી। તો આ વધારાના શ્રમિકો જે છે એ શું હતા? પ્રચ્છન્ન બેરોજગારો હતા। આજનો આપણો મુદ્દો છે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી। વિદ્યાર્થી મિત્રો, આ બંને બેરોજગારી જે છે એ વિકસિત દેશોમાં જોવા મળે છે। જ્યારે અગાઉ આપણે ત્રણ બેરોજગારીના પ્રકારો જોયા, એ ત્રણ પ્રકાર જે છે એ વિકસતા દેશોમાં બેરોજગારી જોવા મળે છે। આપણે એ પણ ખબર હોવી જોઈએ કે વિકસતા દેશો એટલે કયા દેશો અને વિકસિત દેશો એટલે કયા દેશો। વિકસિત દેશોના ઉદાહરણમાં આપણે ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઇટાલી આ બધા વિકસિત દેશો છે, જેણે વિકાસ કરી લીધો છે એવા દેશો એટલે વિકસિત દેશો। તો વિદ્યાર્થી મિત્રો, ચક્રી બેરોજગારી શું છે એટલા સૌથી પહેલાં એના અર્થને સમજીએ તો બિલકુલ ઈઝી છે। તો આ જે ચક્રી બેરોજગારી છે એ શેના લીધે સર્જાય છે? તો તેજી અને મંદીનો ના કારણે। એનું કારણ શું છે? આવી ચક્રી બેરોજગાર એટલે શેનો ચક્ર? તો તેજી, મંદી, બરાબર। અર્થતંત્રમાં, સામાન્ય અર્થતંત્રમાંથી તેજી તરફ જાય છે, તેજીમાંથી ઓટ તરફ આવે, પછી પાછું સામાન્ય બને, પછી મંદી તરફ જાય અને પાછું સુધારણા તરફ અર્થતંત્ર જાય। તો આવો જે ચક્ર જે છે, અર્થતંત્રોનો ચક્ર જે છે એ ફર્યા રાખે છે। એટલે કે તેજી અને મંદીના કારણે જે બેરોજગારી સર્જાય છે એને શું કહેવાય છે? ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે। અન્ય નામ આ બેરોજગારીના બીજા નામ શું છે? તો આ બેરોજગારીને વેપાર ચક્રી બેરોજગારી પણ કહેવામાં આવે છે અથવા મંદીજન્ય બેરોજગારી પણ કહેવામાં આવે છે। સમજૂતી, હવે આ ચક્રી બેરોજગારીની સમજૂતીમાં આપણે શું લખી શકીએ? તો ખાસ કરીને મૂડીવાદી સ્વરૂપના અર્થવ્યવસ્થામાં શું જોવા મળે છે કે મૂડીરોકાણ કરનારા અને બચત કરનારા એ બંને અલગ અલગ વ્યક્તિઓ હોય છે। મૂડીવાદી સ્વરૂપના અર્થતંત્રમાં એટલે કે વિકસિત દેશોમાં મૂડીરોકાણ કરવાવાળા, ઉદ્યોગો ઉત્પાદનમાં કે કંપનીઓમાં રોકાણ કરનારા એટલે મૂડીરોકાણ કરનારા અને બચત કરનારા બંને અલગ અલગ હોવાથી શું થાય છે કે મૂડીરોકાણ અને બચત કરનારા વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે। પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે। ઘણી વખત એવું બને છે કે મૂડીરોકાણ જે છે એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે અને બચત જે છે એ પણ વ્યક્તિ ઉપર આધાર રાખે છે। જો મૂડીરોકાણ કરવાવાળા એક સાથે મૂડીરોકાણ કરશે તો અર્થતંત્રમાં શું થશે? તેજી થશે। હવે માની લો કે મૂડીરોકાણ કરનાર મૂડી રોકવાનું બંધ કરશે તો અર્થતંત્રમાં શું આવશે?
મંદી આવશે, બરાબર? એટલે આવી વિકસિત અર્થતંત્રોમાં મોસ્ટલી બધા લોકો પાસે ખૂબ જ આવક ઊંચી હોય છે, એના લીધે બચત પણ સારી હોય છે, અને ઘણા મૂડીપતિઓ હોય છે. એ મૂડીપતિઓ ઘણી વખત મૂડીરોકાણ જલ્દી કરે અથવા મૂડીરોકાણ કરનારાઓની સંખ્યા વધે તો અર્થતંત્રમાં તેજી આવી જાય છે, અને અચાનક મૂડીરોકાણ કરવાનું બંધ કરે તો મંદી પણ આવી જાય છે. ટૂંકમાં આ બેરોજગારી જે છે ટૂંક સમય માટેની હોય છે. તો મતલબ એવો થયો કે તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં શું થાય? તો અર્થતંત્રમાં મૂડીરોકાણ વધે, ઉત્પાદન પણ વધે અને આવક પણ વધે તથા રોજગારી પણ વધે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું કે તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં શું ફેરફારો આવે છે? તો તેજીની સ્થિતિ એટલે કે મૂડીપતિઓ જ્યારે મૂડીરોકાણ કરે, નવા મૂડીરોકાણ કરનારાઓ જે છે મૂડીરોકાણ કરે, તો એક તો મૂડીરોકાણમાં વધારો થશે. મૂડીરોકાણ વધે મતલબ કે એ મૂડીરોકાણ ક્યાં કરે છે? તો ધંધા વેપારમાં કરે છે, તો મતલબ ઉત્પાદનમાં વધારો થશે. અને ઉત્પાદન વધે, ધંધામાં ઉત્પાદન વધે એટલે નવા કામદારોને રોજગારી મળશે, બરાબર? એટલે એની આવકમાં વધારો થશે. આવકમાં વધારો થતાં આવક વધે, પછી સાથે સાથે રોજગારીમાં પણ વધારો થાય છે, કારણ કે નવું ઉત્પાદન થાય તો નવા કામદારોને ધંધા કે વેપારમાં રોકવા પડે છે, એટલે કે નવા કામદારોને રોજગારી મળે છે, એટલે રોજગારીમાં પણ વધારો થાય છે. એને જ આપણે શું કહીએ છીએ? તેજી. હવે મંદીમાં શું હોય છે? આનાથી વિરુદ્ધ. મંદીમાં ચીજવસ્તુઓ અને સેવાઓની ડિમાન્ડ ઘટી જાય છે. એનું કારણ શું બને છે? એનું કારણ એ છે કે મંદીમાં ઉત્પાદનના સાધનો જે છે એને છૂટા કરવા પડે છે, જેના લીધે લોકોની આવક બંધ થાય છે. આવક બંધ થતાં ખર્ચ અથવા માંગ પણ ઘટી જાય છે. હવે આ બેરોજગારીનું કારણ શું છે? તો જુઓ, આ તેજી અને મંદી કયા કારણે આવે છે? તો અસરકારક માંગ. જો અસરકારક માંગ મતલબ કે અર્થતંત્રમાં જે માંગ હોય છે એના કરતાં માંગ ઘટી જાય એટલે મંદી આવે, અને અસરકારક માંગ વધી જાય તો અર્થતંત્ર સુધારણા અથવા તેજી તરફ પ્રયાણ કરે છે. તો હવે જો મંદી આવે તો શું થાય છે? અસરકારક માંગનો અભાવ એટલે કે ઘટાડો. અસરકારક માંગનો અભાવ એટલે ઘટાડો. ઘટાડો થશે એટલે શું થાય? ઉત્પાદન બંધ થઈ જાય. જો ચીજવસ્તુ અને સેવાઓની બજારમાં માંગ જ ન હોય, મતલબ ગ્રાહકો જ ન હોય, વસ્તુ ખરીદનારા જ ન હોય, તો ઉત્પાદન જે છે ઓછું થઈ જાય અથવા ઉત્પાદન બિલકુલ બંધ પણ થઈ શકે છે. હવે ઉત્પાદન બંધ થઈ જાય તો જે નાના નાના કંપનીઓ કારખાના હોય છે એ એકમો પણ બંધ કરવા પડે છે, જેના લીધે શ્રમિકોને કામમાંથી છૂટા કરવામાં આવે છે. કામમાંથી છૂટા કરવા એટલે એ જે તે શ્રમિક જે છે એ બેકાર બને છે, બેરોજગાર બને છે. તો મતલબ મંદી જે છે એ બેકારીનું કારણ બન્યું. જો આ બેકારી અથવા બેરોજગારીનું કારણ શું બન્યું? કારણ કે મંદી. કારણ કે મંદીને લીધે ખર્ચ અથવા માંગ ઘટે છે, જેના લીધે ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટતા ઉત્પાદનના સાધનોને છૂટા કરવા પડે છે, અને આ બધું શેના લીધે થયું? તો મંદી. તો મતલબ મંદી જ બેકારીનું કારણ બને છે. આથી આ બેકારીને શું કહેવામાં આવે છે? મંદીજન્ય બેરોજગારી પણ કહેવામાં આવે છે, અથવા ચક્રી બેરોજગારી પણ કહેવામાં આવે છે. હવે આ બેરોજગારી ક્યાં જોવા મળે છે? તો હમણાં જ આપણે વાત કરી કે આ બેરોજગારી અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં જોવા મળે છે, કે જ્યાં મૂડીવાદ છે અથવા જ્યાં લોકોની આવક પણ ઊંચી છે, મૂડીપતિઓ વધુ છે, એવા દેશો એટલે કે વિકસિત દેશો કે જે લોકોની આવક ખૂબ ઊંચી છે અને મૂડીરોકાણ પણ વધુ થાય છે, એવા દેશ જોવા મળે છે. હવે વિશ્વ મહામંદી શું છે? તો આપણને ખબર છે કે વિશ્વ મહામંદી ક્યારે આવી? તો ઈસવીસન 1929માં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્યાં આવી? તો અમેરિકામાં. અવારનવાર પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે વિશ્વ મહામંદીનો સમયગાળો, તો ઈસવીસન 1929-30 ક્યાં આવી? તો અમેરિકામાં આવી. હવે આ વિશ્વ મંદીની અસર જે છે વિશ્વના મોટા ભાગના દેશોમાં જોવા મળી, તો એટલે જ એને શું કહેવામાં આવે છે? વિશ્વ મહામંદી, બરાબર. પછી ભારતમાં આ બેરોજગારી જોવા મળે છે? હા, તો ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનું અસ્તિત્વ છે. આપણને ખબર છે કે આપણે અહીંયા મિશ્ર અર્થતંત્ર છે, એક બાજુ ખાનગી ક્ષેત્ર અને એક બાજુ સરકાર. તો એમાં ઉદ્યોગોને આપણે મહત્ત્વ આપ્યું છે, તો એમાં મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રોનું આપણા ભારતીય અર્થતંત્રમાં અસ્તિત્વ જોવા મળે છે, અને એના લીધે શું થાય છે કે અવારનવાર બેકારી સર્જાય છે. એક ઉદાહરણ લઈએ તો આવું કયું મૂડીવાદી સ્વરૂપના અર્થતંત્રનું એક ઉદાહરણ શું? તો હીરા ઉદ્યોગ. તો હીરા ઉદ્યોગમાં આ બેરોજગારી જોવા મળે છે, મતલબ ચક્રીય બેરોજગારી જોવા
मळे छे। हवे आ बेरोजगारी दूर करवी छे, चक्री बेरोजगारी दूर करवानो उपाय शुं? तो मतलब कि आ मंदी जे छे एने अर्थतंत्रमां फरीथी सुधारणा तरफ लई जवो होय अथवा तेजी तरफ लई जवुं होय तो एनो उपाय शुं? तो एनो उपाय कोणे आप्यो छे? खूब ज फेमस प्रोफेसर लॉर्ड केन्स। बराबर, तमे भविष्यमां कॉलेजमां लॉर्ड केन्स ना सिद्धांतो समझशो। तो लॉर्ड केन्से एनो उपाय बतायो छे कि आ चक्री बेरोजगारीनी समस्या हल करवा माटे शुं करवुं जोईए। तो राज्योए उत्पादकीय अने विकासलक्षी कार्योमां शुं करवुं जोईए? मूडीरोकाण वधारवो जोईए कि जेना लीधे वधु ने वधु लोकोने रोजगारी पूरी पाड़ी शकाशे अने एना लीधे आवकमां वधारो थशे अने एवा प्रयास करवा जोईए। ફરીથી વિદ્યાર્થી મિત્રો કહું તો આના આવી બેરોજગારીને દૂર કરવા માટે પ્રોફેસર કેન્સે કીધું છે કે વિશ્વના તમામ દેશોએ કે જ્યાં આવી બેરોજગારીનો સામનો કરે છે તો તેવા દેશોમાં રાજ્યોએ વિકાસલક્ષી ખર્ચમાં અથવા ઉત્પાદકીય ખર્ચમાં ખૂબ મૂડીરોકાણ કરે કે જેના લીધે મૂડીરોકાણ થતાં નવી લોકોને રોજગારી મળશે અને રોજગારી મળતા લોકોની આવકમાં વધારો કરી શકાય છે અને દેશને મંદીમાંથી સુધારણા તરફ લઈ જઈ શકાય છે, જેથી લોકોની આવક વધશે। આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે। સ્વાભાવિક છે કે લોકોની આવક વધે તો માંગ વધે, મતલબ કે જરૂરી જે માંગ જોઈએ અર્થતંત્ર માટે જે માંગ જોઈએ એ માંગ એટલે કે અસરકારક માંગ જે છે એમાં વધારો થશે। અસરકારક માંગમાં વધારો થશે, માંગ વધે તો ઉત્પાદન પણ વધશે અને ઉત્પાદન વધે તો ઉત્પાદન સાથે રોજગારી પણ વધશે અને રોજગારી વધતા બેરોજગારી દૂર થાય છે। હવે પછીનો પ્રકાર આપણે જોઈએ છીએ ઘર્ષણજન્ય બેરોજગારી। વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણજન્ય એ બિલકુલ તમારા માટે બિલકુલ નવો શબ્દ છે। તો આ શું છે હું તમને શોર્ટમાં કહું કે જ્યારે માંગ પરિવર્તિત થાય, લોકો નવી નવી ચીજવસ્તુઓની માંગ કરતા થઈ જાય અથવા ઉત્પાદન પદ્ધતિ બદલાઈ જાય જેના લીધે નવી નવી ટેકનોલોજી આવે, અર્થતંત્રમાં નવી ટેકનોલોજી આવે એના લીધે થોડાક સમય માટે જૂની ટેકનોલોજીમાં કામ કરનારા શ્રમિકો જે છે નવી ટેકનોલોજી જ્યાં સુધી ન શીખે ત્યાં સુધી આવા લોકો બેકાર બને છે, આવા લોકોને છૂટા કરવા પડે છે। તો એના લીધે સર્જાતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ। તો એનો અર્થ જોઈએ જુઓ કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં માંગમાં શોધખોળ અને નવી ટેકનોલોજી આ કારણ છે જો કે નવી ઉત્પાદન પદ્ધતિ આવે, લોકોની માંગમાં ફેરફાર થાય અથવા શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી ચીજવસ્તુઓ પ્રવેશે તો આ શું બને છે? બેરોજગારી સર્જાય છે। તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે। જો ઉત્પાદન પદ્ધતિ બદલી જેના લીધે માંગમાં ફેરફાર આવ્યો, પછી શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે શું આવે? નવી નવી શોધખોળ અને ટેકનોલોજી આવે એટલે બજારમાં નવી વસ્તુઓ પ્રવેશે છે તો એ જ બેરોજગારીનું કારણ બને છે। કઈ બેરોજગારી? તો ઘર્ષણજન્ય બેરોજગારીનું કારણ બને છે અને આ બેરોજગારી પણ ક્યાં જોવા મળે છે? વિકસિત દેશોમાં જોવા મળે છે। હવે એનું કારણ શું છે? તો આપણે હમણાં જ ઉપર જોયું કે કારણ છે જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને શું આવે છે? નવી ઉત્પાદન પદ્ધતિ આવે છે કે જેના લીધે જૂની ઉત્પાદન પદ્ધતિમાં જે આર્થિક રીતે એકમોની આર્થિક રીતે નુકસાન જતા એકમો બંધ કરવા પડે છે। મતલબ કે જો જૂની ઉત્પાદન પદ્ધતિથી જે ચીજવસ્તુઓ અને સેવાઓ બજારમાં મળતી હતી એ હવે બંધ થઈ જશે કારણ કે લોકો પોતાની માંગ જે છે આધુનિક તા પ્રમાણે માંગમાં ફેરફાર કર્યું છે, મતલબ કે માંગ બદલી ગઈ છે, લોકોને નવી ચીજવસ્તુઓ જોઈએ છે તો આને લીધે શું છે કે જૂની ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદિત થતી ચીજવસ્તુઓની માંગ જ નથી એટલે આવા એકમો જે છે એને નુકસાન થાય છે એટલે આવા એકમો બંધ કરવા પડે છે। પરિણામે શું થાય છે કે આવા એકમોમાં રોકાયેલા શ્રમિકો જે છે નવી પદ્ધતિને અનુરૂપ કામ ન શીખે ત્યાં સુધી એને છૂટા કરવામાં આવે છે। મતલબ કે જૂની પદ્ધતિને સ્થાને નવી પદ્ધતિ આવે છે અને જ્યાં સુધી નવી પદ્ધતિથી ઉત્પાદન કરવાનું અથવા કામ કરવાનું નહીં શીખે ત્યાં સુધી તે સમયગાળા દરમિયાન આવા કામદારો જે છે એ છૂટા થશે અથવા આવા કામદારો બેરોજગાર થશે। હવે ઉદાહરણ જો
उदाहरण तो सादा मोबाइल फोन ना स्थाने शू आया छे स्मार्टफोन आवी गया तो आ सादा फोन नु उत्पादन करता जे एकमो जे छे ए बंद थशे कारण के एनी डिमांड नथी कारण के आजे बधा लोको जे छे ए स्मार्टफोन नी डिमांड करे छे अथवा स्मार्टफोन वधु वापरे छे ज्यारे सादो फोन जे छे ओछा वापरे छे तो सादा फोन नी डिमांड घटी गई तो सादा फोन ना बनावता एकमो मां काम करता कामदारों ने छूटा करवा पड़े छे। तो जो सादा मोबाइल फोन ना स्थाने स्मार्टफोन आवता सादा फोन ना उत्पादन एनो वेचाण अने सर्विस क्षेत्रे काम करता श्रमिको रोजगार मळती बंद थता बेरोजगार बने छे एटले आवा एकमो ज बंद थई जशे अने आवा एकमो मां काम करता कामदारों ने पण छूटा करवा पड़शे एटले बेरोजगारीनुं सर्जन थशे। तो अहीं विद्यार्थी मित्रों बेरोजगारीना प्रकारो जे छे आपणे पूर्ण करीए छीए। कोई पण मुद्दो हजी सुधी तमने कोई मुद्दो न समझातो होय तो विद्यार्थी मित्रों तमे कॉमेंट बॉक्स में कॉमेंट करी शको छो अने वीडियो जो गमतो होय तो प्लीज़ हजी सुधी सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करजो अने लाइक पण करजो। वीडियो जोवा बदल थैंक्स।